દાહોદના ગોદી રોડ વિસ્તારમાં આવતી કડાણા પાઇપલાઇનની મશીનરીમાં ખામી સર્જાતા વિસ્તારના રહીશોને પીવાના પાણીની ભારે હાલાકી ભોગવવી પડે છે. નગરપાલિકા દ્વારા ખાનગી ટેન્કરો મોકલી વિસ્તારના રહીશોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે વોર્ડ નંબર 1ના રહીશોને છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. દાહોદ શહેરના પીવા માટે પાણી પૂરું પાડતી કડાણા જળાશય યોજનાની પાઇપલાઇનના મશીનરી ભાગે ખામી સર્જાતા તેની રિપેરિંગ કામ કરવા માટે મશીનરીને અમદાવાદ સુધી મોકલી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યારે આજ રોજ પીવાના પાણી માટે વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા પણ તે વિસ્તારમાં ખાનગી પાણીના ટેન્કરોને મોકલી તે વિસ્તારના રહીશોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે દિવસ રાત સ્થાનિક કાઉન્સિલર લખાણભાઈ રોજગાર દ્વારા પણ તે વિસ્તારમાં મહેનત કરી તે વિસ્તારને પીવા માટે પાણી પૂરું પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તે વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા પણ પાણીનું ટેન્કર આવતા જ પાણી ભરવા માટે પડાપડીના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે અને ઝઘડાઓ થવાના બનાવો પણ સામે આવ્યા હતા. વોર્ડ નંબર 1ના રહીશોને હજુ પણ 3-4 દિવસ સુધી પીવાના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે અને નગરપાલિકાના મુખ્ય અધિકારી એચ સિન્હા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારના રહીશોને હજુ પણ 3-4 દિવસ સુધી પીવાના પાણી માટેની તકલીફો વેઠવી પડે એમ છે અને નગરપાલિકા દ્વારા પણ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 20 જેટલા ખાનગી ટેન્કરો મારફતે ગોદી રોડની પ્રજાને પીવાના પાણી માટેની સુવિધા ડોર ચાલુ રાખવામાં આવી છે અને 3-4 દિવસ સુધી હજુ પણ આ જ રીતે ટેન્કરો મોકલી ગોદી રોડ વિસ્તારના રહીશોને પીવા માટેનું પાણી મળી રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે અને તે જ વિસ્તારના રહીશોએ નગરપાલિકા ઉપર આક્ષેપ લગાવી જણાવવામાં આવ્યો હતો કે ગોદી રોડના કેટલાક એવા વિસ્તારના રહીશોને પીવા માટેનું પાણી પહોંચાડવામાં આવતું જ નથી. તે વાતને પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી એચ સિંહાએ નકારી કાઢી જણાવ્યું હતું કે આ વિવાદ હજુ સુધી અમારા કાન પર આવી નથી અને બની શકે છે કે તે વિસ્તારના રહીશોને પાણી આપવા માટે થોડું વહેલું મોડું કરી શકે છે, પરંતુ પાણી દરેક લોકોને મળી રહે છે તે માટે નગરપાલિકાની તમામ ટીમ સજ્જ છે. નહીં મુંડા, ZSTV, દાહોદ. હું વોર્ડ નંબર 1માંથી બોલું છું અને જે કડાણા ડેમનું પાણી આવે છે અઠવાડિયાથી આવ્યું નથી અને નગરપાલિકા જે અલગ અલગ એરિયામાં પાણી મોકલે છે હજુ અમારા એરિયામાં આવ્યું નથી, એટલે અમારે વપરાશ માટે વેચાતું પાણી લાવવું પડે છે. 7-8 દિવસથી પાણીની તકલીફ છે. નગરપાલિકા ટેન્કરો મોકલાવે છે? ના, હજુ સુધી કોઈ ટેન્કર આવ્યું નથી અમારા એરિયામાં.